2.67 કરોડના ખર્ચે રેન બસેરા સેન્ટર ફોર અર્બન હોમલેન્ડ્સના ખાતમુહૂર્તનો કાર્યક્રમ જિલ્લા પ્રભારી મંત્રી પુર્વેશભાઈ મોદીના હસ્તે યોજાયો. રાજપીપળા નગરપાલિકા ખાતે નવીન શેલ્ટર હોમમાં નિરાધાર લોકો માટે 100 જેટલા વ્યક્તિઓની રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે રાજપીપળા નગરપાલિકા અને કલેક્ટરના પ્રયાસો થકી નોંધારાનો આધાર પ્રોજેક્ટ જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે. ત્યારે જિલ્લામાં દિવ્યાંગ, વિકલાંગ અને ગરીબ માણસ કે જેની પાસે રહેવા મકાન કે છત નથી એવી વ્યક્તિઓને આશ્રયસ્થાન સરળતાથી મળી રહે તેમજ તેવા લોકોને રસ્તાઓ કે સડક પર સૂઈ રહેવું ન પડે તે માટે રેન બસેરાનું ખાતમુહૂર્ત કરીને એક નવી પહેલ કરી હોવાનું જણાવ્યું હતું. આ રેન બસેરામાં વિનામૂલ્યે રહેવા જમવાની વ્યવસ્થા ઉપરાંત વીજળી, પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. આ રેન બસેરા જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપળા શહેરમાં રેન બસેરાના નિર્માણ થકી આગામી સમયમાં નિરાધાર લોકોને આશ્રયસ્થાન મળી રહેશે. નોંધારાનો આધાર પ્રોજેક્ટ થકી જિલ્લાના ઘરવિહોણા અનેક લોકોને સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ પૂરો પાડ્યો છે. પ્રારંભમાં રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોયલે સૌને આવકારી રેન બસેરા શેલ્ટર ફોર અર્બન હોમલેસ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. આ પ્રસંગે ભરૂચના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડીએ શાહ, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, રાજવી પરિવારના રૂકમણીદેવી ગોહિલ સહિત નગરપાલિકાના સભ્યો, રાજપીપળા શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.